તાજેતરમાં પાટણથી બઢતી સાથે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતી સાથે સ્વપ્ન અનિલ ખેર બનાસકાંઠાના વિવિધ તાલુકાઓની મુલાકાતે લઈ રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ ઉચ્ચીનથી મુલાકાત લેતા તમામ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીની ઓફિસમાં મુલાકાત લઈ પંચાયતમાં આવેલ તમામ શાખા તેમજ ડીસા તાલુકા હેલ્થ ઓફિસ ICDS IRD કચેરી તેમજ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગની મુલાકાત લઈ તમામ કર્મચારીઓની કામગીરી અને રેકોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે પંચાયતમાં આવતા તમામ અરજદારો સાથે માનવીય ભર્યું વર્તન કરવું તેમજ તેમનું દરેક જલ્દી કામ અને કોઈ પણ અગવડતા ન પડે અને અરજદારો કામ અર્થે આવતા સંતોષકારક કરે તેમજ જે જિલ્લા આયોજન વિભાગ દ્વારા થતા વિકાસના કામો અને નરેગા મનરેગા જેવા ચાલતા તાલુકાના કામો જલ્દી કરવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે જણાવ્યું હતું કે જે સુખડીના બિલો છે તે તમામ જલ્દી ચૂકવી દેવામાં આવશે અને જે તલાટીઓ પોતાના સેજાના ગામોમાં હાજર નથી રહેતા તેમને ફરજિયાત હાજર રહેવા હુકમ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાતથી ડીસા તાલુકા પંચાયતના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જે દિવસ દરમિયાન કચેરીમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે આજે કચેરીઓ અને ટેબલો ચમકી રહ્યા હતા ત્યારે દરેક કર્મચારીઓને પોતાની ફરજ નિષ્ઠા સાથે બજાવે તેવું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. તાલુકા પંચાયત દિશાની અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી છે, જેમાં દરેક ટેબલની અને જે શાખાઓ છે એના કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. ખાસ કરીને આપણા જે કર્મચારીઓ છે એ બધા ફિલ્ડ ઉપર મળે આ બાબત સૂચના અલગ અલગ ટેબલો અલગ અલગ કર્મચારીઓને આપવામાં આવી છે. જે સુખડીના બિલો છે એનું તાત્કાલિક પેમેન્ટ કરવામાં આવે આ બાબત પણ અમે સૂચના આપી છે અને જે મુખ્ય સેવિકાઓ છે અને આપણા જે તલાટીસ્ટો છે તેની આજે સતત જે સેજાના ગામો છે ત્યાં મળે આ બાબત સૂચનાઓ આપવામાં આવી છે.